નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે જેમ કે મહેસૂલી સેવાઓ તે ઉપરાંત ઈ સમાજ કલ્યાણ લગતી જે કંઈ સેવાઓ છે આમ વિવિધ વિભાગોને લગતી ઘણી બધી સેવાઓને ઓનલાઈન કરવામાં આવેલ છે તો તે જ પ્રમાણે વધુ એક સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે વિડીયોમાં માહિતી મેળવીશું તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકુન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક શહેરી વિકાસ ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે આ સેવાઓ પણ મળશે ઓનલાઈન તો જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કે રાજ્ય સરકાર જે શહેરી વિકાસ ક્ષેત્રને લગતી કઈ સેવા ઓનલાઈન કરવા જઈ રહી છે તેની માહિતી આપણે જોઈએ તો મિત્રો શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ અને પારદર્શિતાની અભિનવ પહેલનો શુભારંભ કરી દેવામાં આવેલ છે અને તે બાબતે બાંધકામ ક્ષેત્રની પરવાનગી માટે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત તો સમગ્ર દેશમાં જે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ ટુ પોઈન્ટ ઝીરો છે તે શરૂ કરનારું જે આપણું ગુજરાત રાજ્ય છે તે સૌ પ્રથમ બન્યું છે તો આમ હવેથી જે બાંધકામ ક્ષેત્રની પરવાનગીઓ છે તે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ પર આપવામાં આવશે તો ત્યાર પછી આગળનો મુદ્દા નંબર બે જોઈએ કે હવેથી લો બિલ્ડિંગ માટે જે ઓફલાઈન પ્લાનિંગ પાસિંગ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે અને ઓનલાઈન પરમિશન માત્ર ચોવીસ કલાકમાં મળી જશે તો જે લો રાઇઝ બિલ્ડિંગ માટે ઓફલાઈન પ્લાન પાસ કરવાની જે પ્રક્રિયા હતી તે પ્રક્રિયાને બંધ કરી દેવામાં આવશે અને જે ઓનલાઈન પરમિશન આપવામાં આવશે અને તે પણ ચોવીસ કલાકની અંદર મળી જાય તેવી આ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરીએ કે જટિલ પ્રક્રિયાને ખૂબ જ સરળ કરી અને માત્ર પંદર વાઇટલ જરૂરિયાતવાળી બાબતોનો ફોકસ કરી અને તેની પૂર્તતાના આધારે પ્લાન પાસ થઈ શકશે તો આમ આ જે પ્લાન પાસ કરવાની પ્રક્રિયા હતી તે ખૂબ જટિલ હતી અને તેને સરળ બનાવી અને જે પંદર વાઇટલ જરૂરિયાતવાળી બાબતો છે તેના ઉપર જ ફોકસ કરી અને તેની પૂર્તતાના આધારે આ પ્લાનને પાસ કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે પણ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરવાનો રાજ્ય સરકારની નેમ છે તો ભવિષ્ય એટલે કે આવનાર સમયમાં જે હાઈ રાઇઝ બિલ્ડિંગો છે તેના માટેની જે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કરી લીધો છે તો હવે તે પરમિશન પણ આવનાર સમયમાં ઓનલાઈન મળી જાય તેવું આયોજન થઈ રહ્યું છે તો આમ જે શહેરી વિકાસ ક્ષેત્ર છે તે બાંધકામ લો રાઇઝ બિલ્ડિંગ અને હાઈ રાઇઝ બિલ્ડિંગો માટેની જે પરમિશન છે તે ઓનલાઈન ડેવલપમેન્ટ દ્વારા જ આ પરમિશનો મળી રહે અને શહેરી વિકાસ ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય છે જેથી કરી અને બાંધકામને વેગ મળશે અને શહેરી વિકાસ વધુને વધુ વેગવંતો બનશે તો આમ રાજ્ય સરકાર આ સેવાઓ ઓનલાઈન કરવા જઈ રહી છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ